ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्ना बुद्धिद प्रचोदयात। श्री गणेशाय नमो। मोरबी अपडेट में आप सबनु हार्दिक स्वागत है। हूँ जाडेजा सत्यराज सिंह। आज आप गायत्री नगर का राजा वावड़ी रोड पर आवेला गायत्री नगर ना गणपति की मुलाकाते आया छे त्यारे तमने जणावता खूब ज आनंद थाय के विघ्नहर्ता अने विज्ञान बंने ने साथे राखी ने आज ठेक ठेकाने आवा आयोजनो थया छे। आम तो महाराष्ट्र नो प्रख्यात त्यौहार छे एवुं मानवामां आवे छे, पण गुजरात में जोवामां आवे तो चोके चोके अने घरे घरे गणपति नुं आयोजन थाय छे अने एटला ज उत्साहथी गुजरात में पण आ उत्सव उजवाय छे। त्यारे आयोजन तमे जोई शको छो के खूब ज सुंदर आयोजन अने केटली झीणवट भरेला आयोजन ने जोई शके के ईसरोए जे कार्य कर्युं छे, जे रॉकेट लैंड करवामां आव्युं हतुं, आपणे जे 23 ઓગસ્ટના रोज आपणुं चंद्रयान 3 ज्यारे लॉन्च थयुं 6 અને 4 ત્યારે એની અંદરથી જે લેન્ડર બનાવવામાં આવ્યું હતું એ લેન્ડર એટલે કે આ વિક્રમ લેન્ડરનું ખૂબ જ હુબહુ જેને કહી શકાય એવી પ્રતિકૃતિ અહીંયા દર્શાવવામાં આવેલી છે। તમે જોઈ શકો છો કેટલી નાની નાની વસ્તુઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે કે એક પણ વસ્તુ એવું નહીં કે ભાઈ ચલો જાતું કરી દઈએ, એમને દરેક ઝીણવટ પર કામ કરવામાં આવેલું છે અને એમાંથી નીકળી અને જે આપણું રોવર હતું, જે પ્રજ્ઞાન રોવર છે જેના ઉપર આપણું આખું નિરીક્ષણ કરવાનું છે ચંદ્ર પર, એ પ્રજ્ઞાન રોવર પર ગણપતિને બિરાજમાન કરવામાં આવ્યા છે। તો તમે જોઈ શકો છો કે વિજ્ઞાન અને વિઘ્નહર્તાનો કેવો અદ્ભુત સમન્વય અહીંયા જોવામાં આવે છે। પાછળ એની સેટેલાઇટ છે અને ગણપતિ બાપાના હાથ નીચે એક અહીંયા પૃથ્વીના ગોળાનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે। તમે ખૂબ જ નિરીક્ષણ કરો તો બાળકો માટે આ કેટલું જ્ઞાનદાયક રહે છે, કેટલું પ્રેરણાત્મક રહે છે કે અમે લોકો ભારતના જે લોકો છે એ વિજ્ઞાનની પણ જે સાથે રાખે છે તો ભક્તિને પણ એટલી જ સાથે રાખે છે, એવી રીતે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ આ ગણપતિના દર્શન કરવા માટે રોજ ઉપસ્થિત હોય છે। અને તમે આમ જુઓ તો ઉપરની બાજુ એક તિરંગો છે, ફરતી ગોર બાજુ તિરંગો છે, તો આવી અલગ અલગ રીતે દેશભક્તિની વચ્ચે અહીંયા ગણપતિનું આયોજન કરવામાં આવેલું છે। આપણે આવો આયોજકો સાથે વાત કરીએ કે અહીંયા કેવી રીતે આ આયોજન થાય છે, કેટલી મહેનત લાગે છે। નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। સર્વપ્રથમ આપનું નામ જણાવશો? મારું નામ સતીશ ગણેશભાઈ ડાભી। તો આપ આ કેટલા વર્ષથી અહીંયા ગણપતિનું આયોજન કરો છો અને આ વખતે આવું અલગ આયોજન કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો અને આયોજન કરવા પાછળનો હેતુ શું છે જણાવશો? અમે અહીંયા 10 વર્ષથી આયોજન કરીએ છીએ અને જ્યારે 21 ઓગસ્ટના અમે મિટિંગ રાખી હતી કે ગણપતિજીનું થીમ આપણે શું બનાવીએ, તો અમે બેઠા હતા અને એવું નક્કી કર્યું કે 23 ઓગસ્ટે ઈસરો દ્વારા જે લેન્ડર મોકલવામાં આવ્યું છે મૂન ઉપર, જો એ લેન્ડર સોફ્ટ લેન્ડિંગ થઈ જાય તો આપણે એમની થીમ બનાવીશું ગણપતિ દાદાને, જેથી વિજ્ઞાન અને વિઘ્નહર્તાનું સાથે સમય જોવા મળે એટલા માટે અમે નક્કી કર્યું। અને તે પછી 23 તારીખ પછી અમે એક એક વસ્તુના કોમ્પ્યુટરમાં ફોટા કાઢી અને એની અંદર જે પાર્ટ્સ હતા એવા જ રૂબરૂ પાર્ટ્સ અમે ગામમાંથી કલેક્ટ કર્યા અને દાદાની દયાથી અમે સેમ તો નહીં પણ એના જેવું જ અહીંયા અમે થીમ ઊભી કરી છે। હા, ખૂબ જ નજીક એમ કે એક હુબહુ જ કહી શકાય એવી થીમ છે। તો આના પાછળ કેટલો સમય લાગ્યો, બનાવવા પાછળ કેટલી મહેનત લાગી, કેટલા લોકો જોડાયા હતા? અમે દરરોજ રાત્રે 10 જણા કામ કરતા આની પાછળ, કામેથી આવી અને જમી અને રાત્રે 9:30 વાગે ભેગા થતા 10 જણા અને રાત્રે 1-1.5 વાગ્યા સુધી કરતા અને સાથે સાથે અમને અમારે જે સોસાયટીના બહેનો છે એ પણ હેલ્પ કરતા કે નાની નાની વસ્તુ, માનો કે આ કટિંગ કરવાનું હોય, ચોંટાડવાનું હોય કે બીજું કાંઈ ડેકોરેશનમાં, પછી આ પૃથ્વીનું જે ડેકોરેશન છે, ગણપતિ દાદાનું ડેકોરેશન છે, એ અમારી સોસાયટીની બહેનોએ પણ ખૂબ જ મહેનત કરી અને એમાં આ 10 દિવસની અંદર આખું ઊભું કર્યું છે। વાહ, ખૂબ જ સુંદર 10 દિવસની દરમિયાન આયોજન તૈયાર કરવામાં આવેલું છે। તો મને એ જણાવશો કે આવા સુંદર આયોજન બાદ આપ લોકોને શું કહેવા માગો છો, આના પાછળનો તમારો હેતુ શું છે, લોકોને તમે શું જણાવવા માગો છો? અમારો હેતુ એક જ છે કે આ થીમ બનાવવાનું કારણ એ છે કે આપણને મોટાને તો ખ્યાલ હોય કે આ ઈસરોવાળાએ કઈ રીતે બનાવ્યું, કેવી રીતે એ સોફ્ટ લેન્ડિંગ કરશે, આપણે ન્યૂઝ જોઈ શકીએ, પણ નાના નાના પ્રાઇમરી સ્કૂલમાં ભણતા નાના બાળકોને ખ્યાલ ન હોય, એને જોયું પણ ન હોય, એટલે એટલા માટે અમે ખાસ એ માટે બનાવ્યું કે કોઈ પણ સ્કૂલના બાળકો અહીંયા આવીને જોઈ શકે કે આપણા ઈસરોના વૈજ્ઞાનિકોએ કઈ રીતે બનાવ્યું હતું, ચંદ્ર ઉપર કેવી રીતે ઉતર્યું, એની અંદરથી પ્રજ્ઞાન રોવર કેવી રીતે નીકળ્યું અને અહીંયા જઈને તે શું કામ કરવાનું છે, એટલા માટે અમે ખાસ બનાવ્યું છે। અને મોરબી અપડેટના માધ્યમથી હું દરેક સ્કૂલને આમંત્રણ આપું છું કે તમારા સ્કૂલના બાળકોને લઈ અને અહીંયા જોવા આવી શકે છે અને અમે આ સ્ટ્રક્ચર એટલું પરમેનન્ટ બનાવ્યું છે ને કે અમે આને ગણપતિ દાદાનું વિસર્જન થયા પછી પણ વીખી નથી નાખવાના, કોઈ પણ સ્કૂલે દેખાડવા માટે અથવા તો વિજ્ઞાન પ્રદર્શન મેળામાં મૂકવા માટે ગમે ત્યારે અમારો કોન્ટેક કરી શકે અને લઈ જઈ શકે છે। વાહ, ખૂબ જ સુંદર। તો તમે જોઈ શકો છો કે ભવિષ્યમાં પણ વિસર્જન બાદ પણ આયોજન જોવા માટે બાળકો આવી શકે છે। તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સમગ્ર ભારતમાં જ્યારે ચંદ્રયાન 3નું ગૌરવ લઈ રહ્યા છે ત્યારે વિઘ્નહર્તા પણ એની સાથે જોડાયેલા છે। તો આવી જ રીતે અવનવા વિડીયો લઈને અમે આપણી સાથે જોડાયેલા રહીશું। તો જોતા રહો મોરબી અપડેટ। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।